જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ તો એનો ઉપયોગ વિવેકપૂર્ણ એટલે કે સાવધાનીપૂર્વક કરવો જોઈએ શું કામ કરવું જોઈએ તો કે પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે પેટ્રોલ અને ડીઝલ એમાંથી મેળવવામાં આવે છે તો કે પેટ્રોલિયમમાંથી પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે પેટ્રોલિયમ એ કેવું છે પુનઃ અપ્રાપ્ય એટલે કે ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી એકવાર પૂરું થઈ જાય તો પૂરું ફરીથી આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી તેને તેને બનતા બનતા લાખો લાખો વર્ષો 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 લાગે છે છે કેટલા લાગ્યા તેનો જથ્થો મર્યાદિત હોવાથી નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે હજુ પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે એ મર્યાદિત છે સીમિત છે બરાબર છે કે આટલો એટલે આપણી પાસે આટલો રહેલો છે તો એ ખૂટી જવાની સંભાવના છે ક્યારે ભવિષ્યની અંદર અને તે તેનો અવિચારી અને બેફામ ઉપયોગ કરવાથી તે ખૂટી જશે અવિચારી એટલે કે વિચાર્યા વગરનું વાપરવા માંડીએ બરાબર છે અથવા તો બેફામ એનો ઉપયોગ કરીએ તો એ જલ્દી ખૂટી જશે અને વાહન વ્યવહાર ઠપ થઈ જશે જે કાંઈ આપણી પાસે ગાડી છે ફોર વ્હીલ છે બસ છે તો આ બધી વસ્તુ કેવી થઈ જશે બંધ થઈ જશે ઠપ થઈ જશે તેનો કરકસરપૂર્વક અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવાથી આપણી પછીની પેઢીને અંધારાનો સામનો કરવો પડશે નહીં હવે જો તેનો એટલે કોનો તો કે પેટ્રોલ અને ડીઝલનો જો તમે કર કરવક ઉપયોગ કરો વિવેક પૂર્ણ ઉપયોગ કરો તો આપણા પછીની પેઢી જે રહેલી છે અથવા તો ભવિષ્યમાં આવનારી પેઢી જે છે તો આવી ભવિષ્યમાં આવનારી પેઢીને અંધારાનો સામનો કરવો પડશે નહીં બરાબર છે તો અહીંયા સુધી ક્લિયર ત્યારબાદ એના પછીનો પ્રશ્ન પેટ્રોલિયમને કાળું સોનું કહે છે શું કામ પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે તો કે પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે પેટ્રોલિયમ જે છે એમાંથી ઘણા બધા એવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે અને આ ઘટકોના ઉપયોગ બળતણ ઉત્પાદ બળતણ ઊંઝણ રંગ માનવ સર્જિત રેસા અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે આવા પેટ્રોલિયમ એટલે કે કાળા સોનાનો ઉપયોગ છે પેટ્રોલિયમનો ઉપયોગ ઉપયોગ એના ઘટકોનો એ બળતણ ઊંઝણ રંગ માણવ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય જેમ સોનું કિંમતી ધાતુ છે જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળુ પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળુ સોનું કહે છે બરાબર છે કાળુ પ્રવાહી એટલે કે પેટ્રોલિયમ આ પેટ્રોલિયમ જે છે એ પણ સોનાની બરાબર ચાલી રહ્યું છે એટલા માટે આપણે એને પણ સોનું કેશું પણ કેવું તો કે કાળું ત્યારબાદ તફાવત તફાવતની ચર્ચા કરીએ તફાવતના બે બે મુદ્દા લખો એમાં કોલસો અને કોક કોલસો અને કોક પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે કોલસો કેવો હોય તો કે પથ્થર જેવો કાળા રંગનો સખત કોક તો કે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે કોક કેવો છે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ ત્યારબાદ કોલસો તો કે મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષને અંતે બનેલો છે છે કોલસો જે એ મૃત વનસ્પતિનું જે કોહવાણ હોય બરાબર છે જે સળી ગયું હોય તો જે કઈ પદાર્થ જમીનની અંદર વનસ્પતિ ડટાઈ ગયેલી છે તો એવા લાખો વર્ષોને અંતે બને છે કોણ તો કે કોલસો અને કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે કોક જે છે એ કોના પર પ્રક્રિયા કરી તો કે કોલસા પર પ્રક્રિયા કરી અને ફરી પછી એને પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારબાદ પેજ નંબર એકાવન પર આવી જાઓ બીજું છે એલપીજી અને સીએનજી એલપીજી ની વાત કરીએ સૌ પ્રથમ તો કે પેટ્રોલિયમ વાયુ નું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે જે પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય એને એલપીજી કહેવાય તો સીએનજી કુદરતી વાયુ ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ જેને સીએનજી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એલપીજીની વાત કરીએ તો કે તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે તો તો કે કે રાંધવા અને વાહનોની અંદર જ્યારે તે બસ સ્કૂટર રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે અત્યારે તમે બધા જોતા હશો કે આપણે ઘરે ઘરે જે છે એ ગેસની પાઇપલાઇનો આવી આવી ગઈ છે બરાબર છે ઘણા બધાની ઘરે પેલા શું કરવાનું હતું તો કે બોટલો હતી ગેસની જેને આપણે બાટલા કહીએ છીએ તો પેલા બાટલા હતા હવે અત્યારે બાટલાની જગ્યાએ એની પાઇપલાઇનો આપણા ઘર સુધી પહોંચી ગઈ છે પછી બસની અંદર પણ ઉપયોગ થાય રિક્ષાની અંદર પણ ઉપયોગ થાય સ્કૂટરની અંદર પણ ઉપયોગ થઈ શકે છે અહીંયા સુધી ક્લિયર તો હવે એના પછી જોડકા જોડો વિભાગ એ માંથી એટલે કે વિભાગ એ માટેનો યોગ્ય વિકલ્પ જે છે તમારે વિભાગ બી માંથી શોધી અને લખવાનો છે તો કે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ શું છે તો કે સૂર્યપ્રકાશ એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે એટલે કે ફરીથી પ્રાપ્ત કરી શકાય તેવું સંસાધન ત્યારબાદ અશ્મિ બળતણ તો અશ્મિ બળતણ શું છે તો કે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે અશ્મિ બળતણ કેવું છે પુનઃ અપ્રાપ્ય આપણને ફરીથી પ્રાપ્ત થઈ શકે નહીં ત્યારબાદ કોક કોક કોણ કોક કોક કોક

ચેપ્ટર નંબર છ પર લીધામાં હવે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર છ દહન અને જ્યોત દહન અને જ્યોત વિશે તો સૌ પ્રથમ એની અંદર ચર્ચા કરીએ વિકલ્પોની તો કે નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી નીચે પૈકીની એવી કઈ વસ્તુ છે કે જેની અંદર જ્યોત જ નથી ઉત્પન્ન થતી તો કે કોક કોકની અંદર જ્યોત ઉત્પન્ન થતી નથી ત્યારબાદ બીજું કયો પદાર્થ દહનશીલ નથી તો કે કાચ કાચ કેવો નથી તો કે દહનશીલ ત્રીજું સુરક્ષિત દિવાશળી બનાવવા સાનો ઉપયોગ થતો નથી સુરક્ષિત દિવાશળી બનાવવા માટે ઉપયોગ નથી થતો તો કે સફેદ ફોસ્ફરસ જો સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવે તો એ સળગી જાય ઝડપથી સળગે છે બરાબર એટલા માટે એનો ઉપયોગ આપણે કરતા નથી ત્યારબાદ આગના નિયંત્રણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ચાલો આગના નિયંત્રણ માટે કાર્બન ઉપયોગ કરવા માટે પૈકી વિધાન સાચું નથી તો તો કે કે તે હવા ભારે છે છે આ સાચી વાત તે દહનશીલ નથી તો કે ના તે દહનશીલ નથી તે દહન પોષક નથી તો કે ના તે દહન પોષક નથી તે ઓક્સિજન કરતા હલકો છે તો કે ના તે ઓક્સિજન કરતા કેવો છે ભારે કોણ તો કે કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે

નથી નીચે પૈકી એવું ક્યુ છે કે જે દહનનો પ્રકાર નથી તો કે ધડાકો જો ઝડપી દહન થાય તો એ દહન થયું સ્વયંસ્ફુરિત દહન એટલે કે પોતાની મેળે થયું દહન તો કે એ પણ એક પ્રકારનું દહન થાય પણ ધડાકો ખાલી અવાજ આવે તો એનો મતલબ એવો ન હોય કે દહન થયું હોય બરાબર છે કોઈના સાયકલની અંદર ફટાકીઓ થાય તો એ શું થાય એક પ્રકારનો ધડાકો થયો તો એની અંદર દહન થાય ન થાય પણ બોમ્બ ફૂટે તો તો થાય ને ધડાકો અને વિસ્ફોટ થાય તો એક પ્રકારનું શું છે દહન ત્યારબાદ કેવા રંગનો ત્યારબાદ નીચે પૈકી કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી વધારે છે નીચેના પૈકી કયું એવું બળતણ છે કે જેનું કેલેરી મૂલ્ય સૌથી વધારે હોય તો કે છે હાઇડ્રોજન શું છે હાઇડ્રોજન ત્યારબાદ એના પછી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તો કે કાર્બન ડાયોક્સાઇડ કયો વાયુ જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ બીજું સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયા સૂર્યમાં ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે તો કે ન્યુક્લિયર જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું ખાલી જગ્યા કહે છે તો કે જ્વલન બિંદુ ત્યારબાદ દિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે ક્યુ લગાડવામાં આવે છે તો કે એન્ટીમની ટ્રાય સલ્ફાઈડ દિવાસળી નું જે આગળનો કાળો ભાગ હોય ટોપકું હોય બરાબર છે તો એના પર દિવાસળીના ટોપકામાં એટલે કે ઉપરના ભાગમાં ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે તો કે ક્લોરેટ ક્યુ લગાડવામાં આવે છે

નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એમાં પેલું છે બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો શું તો કે બળતણનું કેલેરી મૂલ્ય તો કે જૂલ હોય સમા હો એનું કેલેરી મૂલ્ય ઝૂલમાં ત્યાર પછી ચાલો પેજ નંબર ત્રેપન પર બીજી બીજો માત્ર ઉત્તર તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને શું કહે છે તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને જે ઉર્જા ઉત્પન્ન કરે તેને કહેવાય દહન જંગલમાં લાગતી આગને શું કહે છે દાવાનળ જંગલમાં લાગતી આગને શું કહેવાય દાવાનળ વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને સામા લપેટવામાં આવે છે તો કે ધાબળામાં કોઈ વ્યક્તિને કપડાને આગ લાગી ગઈ હોય તો એને ધાબળાની અંદર જે છે એ લપેટવામાં આવે છે કોને તો કે વ્યક્તિને દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચામાં નીચા તાપમાનને શું કહે છે તો કે જ્વલન બિંદુ શું કહેવાય નીચામાં નીચા તાપમાનને જ્વલન બિંદુ ત્યારબાદ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો ચાલો પહેલું છે કોલસો સળગે ત્યારે જ્યોત જ્યોત ઉત્પન્ન ઉત્પન્ન થાય છે તો તો કે ના કોલસો સળગે ત્યારે થતી નથી આપેલું વિધાન ખોટું ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે બળતણ ફક્ત પ્રવાહીમાં હોય તો કે ના ઘનમાં પણ હોઈ શકે તો ખોટું આ ગોલવવાના નડાકારમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે તો કે હા આપેલું વિધાન સાચું મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે તો કે હા કેવો હોય છે પીળા રંગનો બળતણ તરીકે છાણાનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું છે તો કે હા આપેલું વિધાન સાચું શું કામ તો કે છાણું જે છે એનું કેલેરી મૂલ્ય કેવું હોય સૌથી ઓછું વિદ્યુતના સાધનોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે જો પાણીનો ઉપયોગ થાય વિદ્યુત દ્વારા લાગેલી આગ હોય શોર્ટ સર્કિટની અંદર તો આપણે પાણીનો ઉપયોગ કરતા નથી બરાબર છે શું કામ તો કે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એટલા માટે તો આપેલું વિધાન ખોટું ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું છે દહનશીલ પદાર્થ કોને કહેવાય દહનશીલ પદાર્થ કોને કહેવાય તો કે જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય શું કહેવાય તો કે જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ કહે છે પછી બીજું તો કે સૌથી સામાન્ય અગ્નિશામક ક્યુ છે સૌથી સામાન્ય અગ્નિશામક ક્યુ છે તો કે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે પાણી કેવું છે તો કે સૌથી સામાન્ય અગ્નિશામક પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા સાનો ઉપયોગ થાય છે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી જો આગ લાગેલી હોય તો તેનો ઉપયોગ કરો છો તો કે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુજાવા કાર્બન છે ત્યારબાદ દિવાસડીના લાકડાની સળીના ટોપકામાં ક્યાં રસાયણ લગાડેલા હોય છે જે દિવાસડીની સળી હોય તો એની અંદર જે લાકડાની ઉપરનો ભાગ જે ટોપકું હોય છે એની અંદર ક્યાં રસાયણો હોય છે તો કે દિવાસળીના લાકડાની સળીના ટોપકામાં એન્ટીમની ટ્રાય સલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ થોડા ગુંદર સાથે લગાડેલું હોય છે સમજાણો શું તો કે લગાડે ટ્રાય સલ્ફાઈડ અને પોટેશિયમ સલ્ફેટનું મિશ્રણ આ બંનેને ભેગા કરી અને કોના દ્વારા જોડવામાં આવે છે તો કે ગુંદર ગુંદર સાથે બરાબર છે શેમાં તો કે લાકડાની સળીના ઉપરના ભાગમાં એના પછી દિવાસળીને સળગાવવા માટેની ઘસવાની સપાટી એટલે કે જે ઘર્ષણ સપાટી જે કાળી પટ્ટી હોય ને એ કાળી પટ્ટી પર કયા પદાર્થો લગાડેલા હોય છે એટલે કે દિવાસડીના સળગાવવા માટેની ઘસવાની સપાટી અથવા તો ઘર્ષણ પટ્ટી પર કયા પદાર્થ લગાડેલા હોય તો કે દિવાસડીને સળગાવવા ઘસવાની સપાટી પર કાચનો પાવડર અને થોડો લાલ ફોસ્ફરસ લગાડેલો હોય છે શું લગાડેલું હોય કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસ બરાબર છે ત્યારબાદ એના પછી જ્વલનશીલ પદાર્થ જે પદાર્થનું જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય શું કહેવાય તો એ પદાર્થને જ્વલનશીલ પદાર્થ ત્યારબાદ જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ છે જો પેટ્રોલ પણ સળગે આલ્કોહોલ પણ આલ્કોહોલ એટલે કે દારૂ પણ સળગે બરાબર છે દારૂમાં આગ લાગી શકે પછી એલપીજી અને સીએનજીમાં ખબર પડી ગઈ ત્યારબાદ આઠમું બાયોગેસનું કેલેરી મૂલ્ય કેટલું છે બાયોગેસ તો બાયોગેસનું કેલેરી મૂલ્ય કેટલું હોય તો કે બાયોગેસનું કેલેરી મૂલ્ય જે છે એ પાંત્રીસ હજાર થી લઈ પાંત્રીસ હજાર ચાલીસ હજાર સુધી કિલો પ્રતિ કિલોગ્રામ છે કેટલું છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે તો આ આપણે વાત કરી દહન અને જ્યોતની અંદર એક વાક્યમાં ઉત્તર લખો ત્યાં સુધીની તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ બરાબર છે ધન્યવાદ